बारडोली थी केदारनाथ की यात्राएं गयेला चौराशी यात्रियों ट्रावेल्स संचालके अधवच्चे दगो देता मामलो पुलिस मथके पहुंचो। ट्रावेल संचालके केदारनाथ जवानी परगान परवानगी लीधी न हो तमाम यात्रियों त्यां ज फसाई गया था। पोतानी साथ छेतरपिंडी थई होवानो जाणता ज यात्री त्यांथी परत फर्या बाद प्रवासीओए बारडोली टाउन पुलिस मथकमां लेखित ट्रावेल संचालक विरुद्ध लेखित फरियाद करी हती। तापी जिल्लाना वालोड तालुकाना बुटवाड़ा गामे टेकरा फळिया में रहता भाविन राहुल पटेले केदारनाथ प्रवास आयोजन कर्यु हतुं जेमां बारडोलीना हार्दिक जयेश पटेल दीपिका डाबी सहित 84 जणाना ग्रुपे आ प्रवास में जवानुं नक्की कर्युं हतुं। आ माटे आयोजक भाविन पटेल द्वारा व्यक्ति दीठ ट्रेन मार्फते 15,500 प्लेन मार्फते 19,000 ने छेल्ला आवेला 4 जणा पासे 24,000 रूपया मळी कुल 13.21 लाख रूपया नक्की कर्या हता। प्रवासीओनु ग्रुप दिल्ली थी टेम्पो ट्रावेल में हरिद्वार अने त्यांथी ऋषिकेश पहुंचा था। ऋषिकेश पहुंचा बाद जानवा मळ्युं के आयोजक द्वारा केदारनाथ नी यात्रा माटे सरकारनी परवानगी लेवामां आवी नथी। मारुं नाम दीपिका डाबी छे। ઘટનાની અંદર પાછલા 2 વર્ષથી કોરોનાને લીધે ઘણા બધા પ્રવાસીઓના કે જે બિઝનેસ હતા બધા ઠપ હતા અને પબ્લિક પણ પોતાના ઘરની અંદર થોડું અકળાયું હતું, એટલે આ સંદર્ભે અમે જોઈને ફક્ત એક વસ્તુ એવી નક્કી કરી હતી કે ચાલો આપણે થોડાક પ્રવાસ કેદારનાથના દર્શને આપણે એક ટ્રીપ ઉપાડીએ। એટલે છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી અમે આ ટ્રીપની અંદર આયોજનમાં હતા। અમે 22-25 મેમ્બરો ઘર ઘરના રેડી થયા હતા। જ્યારે આજુબાજુના પબ્લિકને થોડી અમારા રિલેટિવ્સને ફેમિલીને ખબર પડી એટલે એ લોકો અમારા સાથે સંકળાવવા માટે રેડી થયા। ટોટલ 85 મેમ્બરોએ અમે ટ્રીપ રેડી કરી। હવે આ ટ્રીપની અંદર અમારે કોન્ટેક્ટ કર્યો હતો બુટવાડાથી ભાવિનભાઈ પટેલનો, કે જેઓ લોકલ લેવલના જ છે અને એક વિશ્વાસપાત્ર માણસ બની રહેશે એ સાહેબ અમે એનો સંપર્ક કર્યો અને એમણે ટોટલ જવાબદારી લીધી હતી કે અમે આ ટોટલ કામમાં સફળતા તમને સારી રીતના બહાર પડશું। જ્યારે પ્રથમ વખત એમની મુલાકાત થઈ હતી તેમણે બિઝનેસ વિશે જણાવ્યું, બીજી મુલાકાતની અંદર એણે અમને ટોટલ પેકેજ આપ્યું કે આ પેકેજની અંદર હું કામ કરું છું। અમે સ્પેશિયલ એમની પાસે ફ્લાઇટનું એની સાથે સાથે ટ્રેનના પણ બુકિંગના પ્રાઇસ લીધા। ગ્રુપમાં ચર્ચા કરતાં અમે આગળ આ પ્રોગ્રામને વધાર્યો અને અમારી પાસે ધીરે ધીરે કરીને 85 મેમ્બરો હાજર થયા। આ 85 મેમ્બરો પાસે રૂપિયા વ્યક્તિ દીઠ 15,500 ટ્રેનના અને 19,000 રૂપિયા જે ફ્લાઇટમાં આવવાના છે એની સાથે અમે નક્કી કર્યું હતું। પેમેન્ટ બધું હતું, ટોટલ અમારા હાર્દિકભાઈ પટેલ અને મારા પર આવ્યું હતું અને જે કેશ આવ્યા એ અમારા ટોટલ એક જ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર ભાવિનભાઈને થયા છે। કોઈપણ વ્યક્તિ જ્યારે બિઝનેસ કરે છે ક્યાં તો એને ટ્રાન્સફર કરે છે તો એમની રસીદ આપવાની એની જવાબદારી બને છે, પણ જ્યારે અમે પ્રથમ વખત એમને એમાઉન્ટ આપી ત્યારે એમણે કોઈપણ જાતો અમને રસીદ આપી નથી। અમે અમારી રિસ્પોન્સિબિલિટી પ્રમાણે જે 85 મેમ્બરો છે ને અમે અમારા તરફથી એને રસીદ આપી કે અમે વિશ્વાસુ માણસ છીએ, અમે અમારી રીતના આગળ કામ કરીએ। અત્યાર સુધીના રેકોર્ડની અંદર અમે જ્યારે એને ટોટલ 37 લાખ રૂપિયાનો એનો બિઝનેસ, આ સિવાયની અંદર બીજા 5.5 લાખ રૂપિયા અમારા કેશ, હેલિપેટરના 50,000 રૂપિયા ઉપરથી અમે એને આપી ચૂક્યા છે, પણ એની અંદર અમે દિલ્હીથી એની સાથે સાથ હતો, દિલ્હીની તમામ પબ્લિકો એને ફેસ કરાવ્યો, એણે પોતાના કમિટમેન્ટ આપ્યા કે અમે અહીંથી ગઈને અહીંયાથી આખી આઈટીટી એણે જણાવી કે અમે આટલી જગ્યા પર આ નાઇટ, આટલી જગ્યા પર આ નાઇટ, આ જગ્યા તમારું ડિનર, આ જગ્યા તમારું બ્રેકફાસ્ટ રહેશે, કોઈપણ જાતના કમિટમેન્ટ અમને પૂરા થયા નહીં। આયોજક અને પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને રિફંડની માંગ કરતા આયોજકે રિફંડ આપવાની સ્પષ્ટતા પાડી દીધી હતી અને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। દરમિયાન પ્રવાસીઓએ આયોજકે કરેલા બુકિંગ મુજબ કેદારનાથ જવા માટે નક્કી કર્યું હતું, પરંતુ જે બુકિંગ થયું હતું તે ટેમ્પો ચાલકે પણ ન પાડી દેતા સ્વખર્ચે ઋષિકેશમાં રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી। દરમિયાન બીજા દિવસે ઋષિકેશથી ગુપ્તકાશી જવા રવાના થયા હતા, પણ ત્યાં સ્વખર્ચે રોકાણ કરવાની ફરજ પડી હતી। કમિટમેન્ટ અમને પૂરા થયા નહીં, દિલ્હી ગઈને પછી અમે સીધા નીકળ્યા કેદારનાથની ઋષિકેશ, ઋષિકેશથી અમે નીકળવાના હતા કેદારનાથ। ઋષિકેશ ગઈને અમને ખબર પડી કે એમણે કેદારનાથની ઓનલાઈન પરમિશન જ નથી લીધી, જે એક પણ પૈસો વગર ગવર્મેન્ટ ફ્રીમાં આપે છે। ત્યાં અમે પોતાનો અમારો રસ્તો પણ કર્યો, કેદારનાથની યાત્રા માટે અમે નીકળ્યા પણ ખરા। ત્યાં ગઈને અમને એ પોતાએ ઋષિકેશની અંદર પબ્લિક ટોટલ બહાર બેઠેલું, કોઈ જગ્યા હોટલમાં બુકિંગ નહીં મળે, પબ્લિક ટોટલ ફૂલ ટાઈમની અંદર 4 વર્ષના બાળકથી લઈને 65 વર્ષના તમામ ઉંમરના પબ્લિકો રોડ પર હતા। એની પાસે પોતાની જે ગાડી 3 બુક કરાવેલી હતી એ 3 ગાડીની ગ્રીન કાર્ડમાં એક ગાડીમાં ગ્રીન કાર્ડ પણ નહીં મળે, એની પણ અમે પરમિશન ત્યાંથી રિક્વેસ્ટ કરીને અમે રાજાએ રિક્વેસ્ટ કરીને 7 કલાક બગાડીને આ પબ્લિક ટોટલ રોડ પર ખાધા પીધા વગરનું એ લોકોને અમે આરટીઓની ઓફિસ પરથી અમે આ કામ કર્યું, ત્યાંથી પાસ કરાવીને સાહેબાથી અમે આગળ વધ્યા। પછી અમે નાઇસ્ટે આપણે ગુપ્તકાશીમાં અમનું કોઈ બુકિંગ નહીં હતું, ત્યારે અમે પોતે અમારા પોતાના પૈસા ખર્ચીને ગુપ્તકાશીમાં હોટલ રાતોરાત બુક કરાવી અમે પૈસા ખર્ચીને, અને ત્યાં ડ્રાઈવર અમને જવાની રાતના ના પાડી કે અમે રાતના ડ્રાઇવિંગ ના કરીએ, તમે સવારે 3-4 વાગે ઉપાડશો એટલી પણ કાલાવાલા કરીએ, પણ છતાં એ લોકોએ પણ અમને પરિસ્થિતિનો લાભ લીધો અને એ લોકોએ અમને પણ ડિમાન્ડ કરી કે આટલા પૈસા આપશો તો જ અમે આગળ વધશું। માલિકો સાથે વાત કરી તો કે ના, અમે પણ આગળ એને પરમિશન નથી આપતા। ટોટલ રૂપિયા અમને ત્યારે પણ અમારી પાસે 24,000 રૂપિયા કેશ કઢાવ્યા ડ્રાઈવરોએ, પછી ગાડી તો લોકોએ ઉપાડી
गाड़ी अमारी सीधा गुप्त काशी पर सोनप्रयाग उतरी। सोनप्रयाग में जब अमे ऊपर गया त्या गाड़ी उतारी पार्किंग में मूकी अमे सीधा अमे गौरीप्रयाग मे आग निकला। गौरीकुंड में ऊपर ये खबर पड़ी कि अत्यार केदारनाथ टोटल 3 कलाक बंद है, त्या पत्थरो पड़िया है, जर्नी आगे थे नहीं, तमे 3 कलाक वेट करो। अमे 3 कलाक वेटिंग बैठा था ત્યારે ડ્રાઈવરો પોતાની ગાડી લઈને આગળ વધી ગયા હતા કે જ્યાં પાર્કિંગની જગ્યા નથી એવું બહાનું કાઢીને આગળ નીકળી ગયા। અચ્છા, સમગ્ર મામલે તમે આયોજક દ્વારા કેદારનાથમાં હેલિકોપ્ટરથી જવા માંગતા 7 પ્રવાસીઓનું પણ બુકિંગ કર્યું ન હતું। દરમિયાન કેદારનાથ જવાના ટ્રેક પર માટી ઘસી પડતા રસ્તો બંધ થઈ ગયો હતો, આથી પ્રવાસીઓ પરત ફર્યા હતા। એટલું જ નહીં, જે હોટેલમાં રોકાયેલા તે હોટેલનું ભાડું ₹1.66 લાખ रूपया प्रवासी चुकवु पड़ो। आम प्रवासी 5.32 लाख नो खर्चो करव पड़ो। तो बारडोली पहुंचता ज प्रवासी आयोजक विरुद्ध टाउन पुलिस मथक में लेखित में फरियाद आपी थी। 50% रिफंड ने प्रवास दरमियान थे खर्च परत आप मांग करी थी। सुरेश राठौर, हिंटीवी न्यूज, बारडोली।